નવલી નવરાત્રના પ્રથમનો અર્થે નવસારીના શક્તિ મંદિરોમાં માં આદ્યાશક્તિના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી છે, ત્યારે શેરી મહોલ્લા સોસાયટીઓ સહિત પ્રોફેશનલ સ્તરે મેદાનોમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા થનગની રહ્યા છે. પરંતુ વરસાદ નવરાત્રિ ના બગાડે એવી ભીતિ આયોજકોમાં વર્તાઈ રહી છે. નવસારીમાં આસોની નવલી નવરાત્રિનો પ્રારંભ થતાની સાથે જ રવિવારે વહેલી સવારથી જ નવસારીના સયાજીરાવ ગાયકવાડના કાળનો પૌરાણિક આશાપુરી માતાજી મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તેમજ આશાપુરી માતાનું મંદિર ગામ મંદિર નામથી પણ ઓળખાય છે. આશાપુરી મંદિરમાં નવરાત્રિના પાવન અવસર પર દૂર દૂરથી લોકો માતાજીના દર્શને આવે છે અને નવરાત્રિમાં આઠમના રોજ નવચંડી થાય છે. ત્યારે આ સિવાય નવસારી શહેરના દશેરા ટેકરીના સરસ્વતી માતાજીના મંદિરે, કંસારવાડમાં કાળિકા માતાજીના મંદિરે, ઇટાળવાના વારાહી માતાજીના મંદિર સહિત શહેર અને જિલ્લાના અનેક શક્તિ મંદિરોમાં માઈ ભક્તો જય માતા દીના નાદ સાથે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આશાપુરા મંદિર એક પૌરાણિક મંદિર છે. એની સ્થાપના થઈને 384 વર્ષ થયા છે. નવસારી અને નવસારીના આજુબાજુના ગામેથી લોકો નોમના દિવસે માટલી મૂકવા આવે છે. આશાપુરા માતાના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય અને સાથે જ ઘણી જગ્યાએ માતાજીના ગરબાનું પણ વિધિવત સ્થાપન કરવામાં આવે છે. ત્યારે આજથી પ્રારંભ થતી નવરાત્રિ અને નવ રાતો સુધી માના ભક્તો અહીં ગરબા રમે છે અને ગરબે ઘૂમી માની આરાધનામાં લીન બનશે. ત્યારે નવસારી જિલ્લામાં પ્રોફેશનલ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓ ગરબાની તાલે ઝૂમવા થનગની રહ્યા છે. બીજી તરફ કેટલાક દિવસોથી સાંજના સમયે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે અને હવામાન વિભાગે આગામી 3 ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી આગાહી કરી છે. ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓની નવરાત્રિ વરસાદ બગાડે તેવી ચિંતા હાલ સતાવી રહી છે. નવસારીમાં આવેલું પૌરાણિક મંદિર છે, જેને સ્થાપના થઈને 384 વર્ષ થયા છે. આ ગાયકવાડી મંદિર છે. અહીંયા સિદ્ધિ વિનાયક અને માર્કંડ ઋષિનો શ્રી આશાપુરી માતા એટલે મહિષાસુર મંદિરની સ્વરૂપમાં છે, જે સાક્ષાત મહાલક્ષ્મી છે. જે મહાલક્ષ્મી એ જ દુર્ગા, એ દુર્ગા સ્વરૂપે છે. એટલે પહેલો દિવસ જેમ શૈલપુત્રી, જેમ નવદુર્ગાનું સ્થાપન થાય જ્વાર વાવીને, તેમ અહીંયા દુર્ગા સાક્ષાત બેઠી છે. અહીંયા પહેલાં અસલ બધા બ્રાહ્મણો પણ અહીંયા જ્યારે ચંડીપાઠ લોકોનો વાંચતા, જ્યારે સંકલ્પ લઈને, ત્યારે અહીંયા મંદિરમાં આ ચોગાનમાં બધા બ્રાહ્મણો આજુબાજુના ગામોથી પણ અહીંયા ચંડીપાઠ વાંચવા આવતા અને માતાજીને તે લોકો અર્પણ કરતા. બીજું, જે દિવસે નવરાત્ર સમાપ્ત થાય ત્યારે પછી આજુબાજુની માટલીઓ, જે જ્વાર વાવેલા હોય તે માટલી લઈને બી આજુબાજુની પગપાળા પણ ગામમાંથી આવતા, પરમ જ્યોતમાં આ બધી નાની નાની જ્યોત સમાઈ જતી. હવે તે જોવાનું પણ હવે તો બધું દુર્લભ થઈ ગયું છે. બીજું, આઠમના દિવસે અસલ અહીંયા બે પૂજારીઓ જે હતા જોશીપણામાં જે મળેલું અહીંયા વંશ પરંપરામાં મંદિર, તે પહેલાં અહીંયા ગાયકવાડના સુબાઓને પહેલાં આમંત્રણ આપવા જતા, કાઠામના દિવસે આવજો, આ સમયે પૂર્ણાહુતિ છે ત્યારે એ લોકોની સવારી આવતી, ત્યારે પૂજારીઓ ત્યાં એ લોકોનું સ્વાગત કરવા જતા. પછી એ રસાલો જ્યારે ધરમશાળામાં આવીને બેસે પછી પૂર્ણાહુતિ શરૂઆત થતી. પછી પૂર્ણાહુતિ થઈ જાય, બ્રાહ્મણનું બીડું જ્યારે હોમાઈ જાય, પછી જે એ લોકોને પૂજારીઓ જે નારિયેળ આપેલા હતા શ્રીફળ, તે બધા એ લગ્ન રસોડાની સાથે જે આવેલા માણસો હોય એ બધા ઉમતા. ત્યારની આ પ્રથા બધા શ્રીફળો નાખવાની ઉમમાં ઉમમાની આ ચાલતી આવેલી છે. મારું નામ પ્રતીક્ષા દેવ્યન જોશી, અમે વંશવાળા પૂંજારી છીએ અને આ નવસારી તો પ્રણાલિક તો આપણું જૂનામાં જૂનું મંદિર છે, બધાને ખબર જ છે 400 વર્ષ જૂનું છે. તો અહીંયા આગળ આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, રવિવાર છે, એટલી બધી ભીડ છે અને આવીને આવી ભીડ કાયમ જ અમારે નવરાત્રિમાં કે આડે દિવસે પણ થાય છે. બીજું, આઠમને દિવસે મોટામાં મોટો યજ્ઞ નવસારી જિલ્લાના તમામ ગામોના માણસોની મેદની અહીંયા ઉભરાય છે. માં દરેકની આશાઓ પૂરી પાડે છે, પારણા બંધાય છે, લગ્ન વિવાહ શાદી સુરત વૈશ્યની સંભાળ લેનાર એમ કહેવાય છે. બીજું કે દશેરાને દિવસે નવસારી જિલ્લાની મોટેભાગના ગામોની માટલીઓ અહીંયા આવે છે, એટલે આખી રાત માટલીઓનો જણકાર, દશેરાનો જણકાર, જો તમને ખરેખર માતા ગરબે રમવા આવતી હોય એવો અનુભૂતિ થાય છે. અને
બીજું તો શું કહેવાનું કે આ એક જ આખા ભારતમાં મંદિર છે, સંપુટ મૂર્તિ છે ગણપતિ આશાપુરી ને માર્કંડ ઋષિ. બીજે બધે માર્કંડ ઋષિ છે પણ છૂટા છે, સાથે નથી બેઠેલા માતાજીની. એટલે આપણું મંદિર એક જ છે, કચ્છમાં છે, બરોડામાં છે, બધે છે. માર્કંડ ઋષિ ઘણી જગ્યાએ છે પણ સંપુટ જેને કહેવાય તે મૂર્તિ આપણે ત્યાં બિરાજમાન છે. પહેલાં ગણપતિ છે, પછી આશાપુરી છે, અને એમાંની બાજુમાં માર્કંડ ઋષિ. માર્કંડ ઋષિ દેવી ભાગવત, ચંડીપાઠ, શિવપુરાણ આ બધું માર્કંડ ઋષિનું રચિત છે. એટલે એ માતાજીની સાથે એમને બેસાડીને તણે તણ, એટલે આપણે ગુરુની પૂજા પણ થાય, માતાની પણ થાય અને ગણપતિની પણ થાય. એટલે એ હિસાબે લોકોની શ્રદ્ધા અને મા, નામ જ એનું એવું છે કે આશાપુરી. કોઈને માં ખાલી હાથે જવા નથી દેતી, જે માગે તે તમને આપે છે માં. એટલે મંગળવાર રવિવાર સુરતના લોકો, ક્યાં ક્યાંથી બધા ગામે ગામથી લોકો અહીં આવે છે, બાબરીઓની બાધા લે છે, શ્રીમંતો થાય છે, પછી લગ્ન પણ થાય છે બધે બધાઓના. અને આ જ રીતે બધા ઉત્સવો આઠમ દશેરો અમારે ત્યાં ખરેખર જોવાલાયક છે નવસારીમાં. અને આઠમને દિવસે તો એટલી મોટો હવન કુંડ છે કે આપણે ત્યાં મેં કોઈ આખા દક્ષિણ ગુજરાતમાં મને નથી લાગતું કે કોઈ જગ્યાએ આટલો મોટો હવન થતો હશે. બીજું તો શું કે માં સૌની રક્ષા કરે ને સૌની આશા પૂરી કરે. જય આશાપુરી માં. પવિત્ર આસો નવરાત્રિ પર્વ નિમિત્તે અમે અહીં દર વર્ષે આવીએ જ છીએ, પણ રોજ જ જેવા આવીએ છીએ અમે. આ આશાપુરી દર સર્વની ઈચ્છા મનોકામના પૂરી કરે છે ને ખૂબ મહત્ત્વ ધરાવે છે. ને અહીં અમારે આ ગામદેવી છે ને દરેક ભક્તો આવે જ છે. આડે દિવસે પણ ભીડ જામતી જ હોય છે ને ખાસ કરીને આસો નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે ખૂબ ભક્તો આવે છે, માતાના દર્શન કરે છે, માતાના આશીર્વાદ પામી સુખ શાંતિ પામે છે ને મા દરેકને સ્વસ્થ તંદુરસ્ત નિરામય દીર્ઘાયુ આપે એવી માને પ્રાર્થના. હિતેશ વધેરાનો રિપોર્ટ નવસારી.